फ्रेंड्स, वेलकम बैक टू रिद्धिस क्रिएटिव किचन। तो आज आप एक स्टफ पराठा बनावता शीखीशू। जो तमारा बाळको ने पिझ्झा, पास्ता, इटालियन वस्तु खूब ज भावती होय तो आ पराठा एमना फेवरिट बनी जशे। अने पिझ्झा पास्ता नी जग्याए हमेशा तमने आज पराठा बनावीने खावानुं मन थशे। एवा टेस्टी एवा पिझ्झा पराठा बनावता शीखीशू। खूब ज वेजिटेबल्स थी भरपूर अने मेंदानो बिल्कुल उपयोग कर्या वगर आज आपणे ने बनावीशुं। साथे एग्जाम टाइमे बाळकोने कंईक चटपटुं खावानी क्रेविंग्स थती होय छे अने तेनी हेल्थनी दृष्टिए पण त्यारे आपणे थोड़ू ध्यान राखवुं पड़े छे। तो आ वस्तु तमे त्यारे तेने बनावीने आपी शको छो। तो चलो फटाफट आ टेस्टी रेसिपीनी शरूआत करी दईए। तो सौथी पहेला आपणे आउટર કવર માટે લોટ બાંધી લઈશું। તેના માટે 2-2.5 કપ જેટલો મે ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, રોટલી માટે ઉપયોગ કરતા હોય એ। તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું। હવે આપણે એમાં મુઠ્ઠી પડતું મોણ ઉમેરીશું જેથી ઉપરનું જે કેસિંગ છે તે એકદમ સરસ ક્રિસ્પી બને। 2 મોટા ચમચા જેટલું અથવા તો 3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ અત્યારે ઉમેરેલું છે અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું। તો લોટને એકદમ સરસ મોણ અપાઈ ગયું છે, તમે જોઈ શકો છો। આ રીતે મેં અત્યારે મુઠ્ઠી પડતું મોણ રાખેલું છે। હવે થોડું થોડું પાણી ઉમેરી અને તેનો કઠણ લોટ બાંધી લઈશું। તો લોટ આપણો બંધાઈ ગયો છે અને કેટલો કઠણ રાખેલો છે તમે જોઈ શકો છો। ઉપરથી થોડું તેલ ઉમેરી અને તેને કેળવી લઈશું। લોટને હવે 2-5 મિનિટ માટે એકદમ સરસ રીતે મસળવાનું છે જેથી તેમાં સોફ્ટનેસ આવી જાય થોડી। તો લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયો છે, હવે તેને ઢાંકીને થોડી વાર માટે રેસ્ટ થવા માટે મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અથવા હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પણ અવશ્ય પ્રેસ કરશો। તેમજ અત્યારે વેજીટેબલ્સમાં આપણે કોબી, ગાજર, બીટ, કેપ્સિકમ, ડુંગળી તેમજ થોડું ચીઝ લીધેલું છે અને આ સેન્ડવિચ સ્પ્રેડ છે તેની જગ્યાએ તમે મેયોનીઝનો ઉપયોગ કરી શકો છો। કોઈ પણ ફ્લેવર્ડ મેયોનીઝનો ઉપયોગ પણ કરી શકો છો। હવે અત્યારે મેં આ પીઝાનો સોસ છે તે ઘરે જ રેડી કરીને તૈયાર રાખેલો છે। તેની રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। આ રેસીપી આપણે અગાઉ ચેનલ પર જોઈ ચૂક્યા છીએ જેથી અત્યારે મેં તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો આ રીતે અત્યારે મેં પીઝા સોસ રેડી રાખેલો છે। થોડું બટરથી શેકીશું, ટોમેટો કેચઅપ છે અને ઇટાલિયન સિઝનિંગ છે। તેની જગ્યાએ તમે નોર્મલ ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ એ બધું અલગ અલગ પણ યુઝ કરી શકો છો। તો લગભગ 15-20 મિનિટ જેટલો ટાઈમ થયો છે અને લોટ આપણો એકદમ સરસ રેડી થઈ ગયો છે। થોડો તેને આ રીતે મસળી લઈશું, લોટમાંથી આ રીતે મોટો લૂવો લઈ લઈશું અને આ રીતે તેને હાથેથી મસળી લઈશું જેથી તે ફ્લેક્સિબલ બની જાય। અટામણ માટે થોડો ઘઉંનો લોટ જ લઈશું અને આ રીતે મોટી રોટલી વણી લઈશું। ખૂબ પતલી નથી વણવાની, થોડું તેમાં થિકનેસ રાખીશું અને આ રીતે આપણે મોટી રોટલી વણી લીધેલી છે। સૌથી પહેલા આપણે પીઝા સોસ લઈશું 1 ચમચી, 1/2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું, 1/2 નાની ચમચીથી પણ ઓછું એટલું આપણે સેન્ડવિચ સ્પ્રેડ લઈશું। તમે મેયોનીઝનો ઉપયોગ કરતા હોય અથવા ચીઝ સ્પ્રેડનો ઉપયોગ પણ અહીંયા થઈ શકે છે। બધું બરાબર આ રીતે મિક્સ કરી દઈશું પહેલાં અને આખા પરાઠા પર આપણે આ રીતે તેને સ્પ્રેડ કરવાનું છે। કિનારીઓની જગ્યા થોડી આપણે રહેવા દઈશું જેથી એકદમ વ્યવસ્થિત રીતે તેને પેક કરી શકાય। હવે સૌથી પહેલાં આપણે છીણેલું કોબી જ લઈશું, તેના પર આપણે છીણેલું ગાજર લઈશું, છીણેલું બીટ લઈશું, કેપ્સિકમને આ રીતે લાંબુ સમારેલું છે તેને ઉમેરીશું। શાકભાજીમાં તમે મનપસંદ તમારી ઈચ્છા અનુસારને તમારા ઘરે અવેલેબલ હોય એ રીતે લઈ શકો છો। ડુંગળીને પણ આ રીતે લાંબી સ્લાઈસ કરેલી છે, બાફેલી મકાઈનો ઉપયોગ થઈ શકે છે, બાફેલા રાજમાનો ઉપયોગ થઈ શકે છે। તમારું બાળક જે શાકભાજી ન ખાતું હોય તેને એને આ રીતે અંદર ઉમેરીને તમે એને આસાનીથી ખવડાવી શકો છો। તેના પર આપણે થોડું ચીઝ ગ્રેટ કરી દઈશું, તમે આની સાથે જ પનીર પણ આ રીતે ગ્રેટ કરીને પણ ઉમેરી શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તેના પર આપણે ઇટાલિયન સિઝનિંગ થોડું આ રીતે ભભરાવી દઈશું, તમે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને અલગથી હર્બ્સનો ઉપયોગ પણ આ રીતે કરી શકો છો। તો આપણું સ્ટફિંગ એકદમ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો કેટલું ટેમ્પટિંગ લાગી રહ્યું છે। આ રીતે આપણે તેને સીલ કરી દઈશું, 1 કાંટા ચમચીની મદદથી આ રીતે આપણે તેની કિનારીઓને પેક કરી દઈશું જેથી એક ડિઝાઇન પણ પડી જશે અને એકદમ પ્રોપર રીતે તે સીલ પણ થઈ જશે। તો આપણું સ્ટફ પરાઠું રેડી થઈ ગયું છે, હવે તેને ગરમ તવા પર
બંને બાજુએ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે અને ધીરા તાપે આ પ્રોસેસ કરીશું। આ રીતે તેને પલટાવી દઈશું અને બીજી બાજુ પણ એકદમ સરસ પહેલાં શેકાવા દઈશું। અત્યારે આપણે તેને બટર લગાવીને બંને બાજુએ શેલો ફ્રાય કરી રહ્યા છીએ। તમે ઘી તેલ કાંઈ પણ ઉપયોગ કરી શકો છો। બટરમાં આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। પરાઠું આપણું એકદમ સરસ બધી બાજુએ શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો। આપણે તેને લઈ લઈશું પ્લેટમાં, તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આપણું સ્ટફિંગ અંદર દેખાઈ રહ્યું છે। ફટાફટ પરાઠાને આપણે સર્વ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી આ રેસિપીને એક વખત ટ્રાય કરી જોશો, તમારા બાળકો પીઝાની જગ્યાએ હંમેશા આ જ ખાવાનું પસંદ કરશે। તો ફરીથી આ જ રીતે નીત નવીન ડિલિશિયસ રેસિપી સાથે રિદ્ધિસ ક્રિએટિવ કિચન પર મળતા રહીશું ફ્રેન્ડ્સ। આવજો, જય શ્રી કૃષ્ણ।